તમે કદાચ આળસના અનુભવો કારણ કે તમે થોડો થોડો ખોરાક ખાઈ રહ્યા છો, પણ તમે પાચન ક્રિયાને અટકાવી શકતા નથી. જો તમે પોતાની સંપૂર્ણ ક્ષમતા પર રહેવા માંગતા હોવ તો 1.5 થી 2 કલાકમાં તમારું પેટ ખાલી થઈ જવું જોઈએ. જ્યારે પેટમાં ખોરાક હોય ત્યારે ઉત્સર્જનની પ્રણાલી લગભગ બંધ થઈ જાય છે. મોટું આંતરડું સાફ ન હોવું એટલે તમે તકલીફને આમંત્રણ આપી રહ્યા છો. જો તમે માનવ શરીરને અંદરથી જાણતા હોવ, તમે જાતે જ આને જુઓ. બસ એ જુઓ કે જ્યારે તમારા પેટમાં ખોરાક હોય છે ત્યારે શરીરને કેવું લાગે છે, અને પેટ ખાલી હોય છે ત્યારે શરીરને કેવું લાગે છે. તમે જોશો કે તમારું શરીર અને મગજ સર્વોત્તમ રીતે ત્યારે કામ કરશે જ્યારે તમારું પેટ ખાલી હોય. જો તમારી પાચન પ્રણાલીમાં સતત ખોરાક પર પ્રક્રિયા ચાલી રહી હોય તો કુદરતી રીતે અમુક માત્રામાં ઉર્જા ત્યાં જાય છે, એટલે તમારું મગજ અને શરીર બંને તેમની પૂર્ણ ક્ષમતાએ નહીં ચાલે. તમે કદાચ આળસના અનુભવો કારણ કે તમે થોડો થોડો ખોરાક ખાઈ રહ્યા છો, પણ તમે પાચન ક્રિયાને અટકાવી શકતા નથી. જ્યારે અન્ય કોઈ પણ પ્રાણીમાં ખોરાક ખાધા પછી જ્યારે પાચન ક્રિયા થાય છે ત્યારે તેઓ બેસી જાય છે, તેઓ બસ બેસી જાય છે, કારણ કે બીજી વસ્તુઓ માટે પૂરતી ઉર્જા નથી. ભલે તે માંસાહારી કે શાકાહારી પશુઓ હોય, ખાધા પછી તે બેસી જાય છે. અને મનુષ્યોમાં પણ તે એક કુદરતી જરૂરિયાત છે, તે ખાઈ લે પછી તેને થોડું બેસવા જોઈએ છે, કારણ કે બીજી વસ્તુઓ માટે હવે પૂરતી ઉર્જા નથી. હવે તમને લાગે છે કે આખો દિવસ થોડો થોડો ખોરાક લેવાથી તમે આખા દિવસ દરમિયાન સક્રિય રહી શકો છો. તમે રહી શકો છો, પણ તમારી સંપૂર્ણ ક્ષમતા સાથે નહીં. જો તમે પોતાની સંપૂર્ણ ક્ષમતા પર રહેવા માંગો છો તો તમારે પોતાના શરીર અને શરીરના ચયાપચયને એવી રીતે રાખવા પડશે કે તમે ગમે તે ખાઓ, 1.5 થી 2 કલાકના ગાળામાં તમારું પેટ ખાલી થઈ જવું જોઈએ. યોગ હંમેશા આનો જ આગ્રહ રાખે છે. 1.5 થી 2 કલાકના ગાળામાં તમારું પેટ ખાલી થઈ જવું જોઈએ. પેટ ખાલી થઈ જવું એટલે ભૂખ લાગવી એવું નહીં. ભૂખ માત્ર ત્યારે જ લાગે છે જ્યારે ઉર્જાનું સ્તર ઓછું થાય છે, નહીતર પેટ ખાલી જ હોવું જોઈએ. માત્ર ત્યારે જ્યારે પેટ ખાલી હોય છે. પેટ એટલે જઠર. ખોરાક આંતરડાના અન્ય ભાગોમાં પહોંચી ગયો હોવો જોઈએ. આંતરડાની અંદર પ્રક્રિયા બહુ અલગ છે. તે પાચન નથી, તે સમીકરણ છે. ત્યાં એટલી ઉર્જા નથી વપરાતી. તે પાચનની પ્રક્રિયા છે જ્યારે ખોરાક જઠરમાં હોય છે. તે સમયે તમારી પ્રવૃત્તિ ઓછી રાખવી શ્રેષ્ઠ છે. હવે આખા દિવસ દરમિયાન જો ખોરાક પેટમાં હોય તો તમે જીવનની આખી ક્ષમતા નીચે લાવી દો છો. બીજું એક પાસું કે જ્યારે ખોરાક પેટમાં હોય છે, જ્યારે પાચન થઈ રહ્યું હોય છે, ત્યારે ઉત્સર્જનની પ્રણાલી લગભગ બંધ થઈ જાય છે. તેમાંની 80% બંધ થઈ જાય છે. જ્યારે હું ઉત્સર્જન પ્રણાલીની વાત કરું છું, તે કોષીય સ્તર પર હોય છે. શરીરનું જે શુદ્ધિકરણ થઈ રહ્યું છે તે બંધ થઈ જશે, ઓછામાં ઓછું 80%. અને બીજા શબ્દોમાં કહીએ તો જે મળનું શરીરમાંથી બહાર નીકળવું જરૂરી હતું તે બહાર નહીં નીકળે, જે સમય જતા તમારી માટે ઘણી તકલીફો ઊભી કરશે. અને જો તમે અલગ અલગ સમયે ખોરાક લેશો તો આંતરડામાંથી પણ તમારી ઉત્સર્જન પ્રણાલી કાર્યક્ષમ રીતે નહીં થાય, કારણ કે મોટા આંતરડામાં મળ અમુક સમયે નથી આવતું, તે અલગ અલગ સમયે આવશે. એટલે તમને તેની પણ તકલીફ થશે. એટલે આખા દિવસ દરમિયાન તમારું મોટું આંતરડું પણ સાફ નહીં રહે. મોટું આંતરડું સાફ ન રહેવું એટલે તમે તકલીફોને આમંત્રો છો. તમારું મોટું આંતરડું હંમેશા સાફ હોવું જોઈએ. યોગમાં આનું ખૂબ જ મહત્વ છે. કોઈ પણ પરંપરાગત પ્રણાલીઓમાં તમે જોશો, જો તમે આયુર્વેદિક વૈદ્ય પાસે કે સિદ્ધ વૈદ્ય પાસે જાઓ તો પહેલી વસ્તુ તે તમારું શુદ્ધિકરણ કરશે, કેમ કે તે જાણે છે કે તમારી મોટાભાગની તકલીફો અસ્વચ્છ મોટા આંતરડાને કારણે છે. અને આજકાલ જે રીતે લોકો ખાઈ રહ્યા છે, મોટું આંતરડું સાફ રાખવું તેમના માટે એક મોટો પડકાર છે. ધારો કે તમે એક ભારે ભોજન કરો છો, જેમ કે સામાન્ય રીતે આપણે કરતા હોઈએ છીએ, એક ભારે ભોજન, અને ક્યાં તો આપણે બીજું કશું ખાતા નથી, અથવા જો આપણે બહુ સક્રિય હોઈએ તો કદાચ એકાદું ફળ ખાઈએ. તમે જોશો તમારું મોટું આંતરડું હંમેશા સ્વચ્છ રહેશે. અને લોકોએ આ અજમાવવું જોઈએ. તેઓએ એક દિવસ માટે પોતાનું શુદ્ધિકરણ કરીને જોવું જોઈએ કે કેવું લાગે છે. અચાનક તમારામાં કશું હળવું અને સુંદર બને છે. દરરોજ તમને આવું જ લાગવું જોઈએ.